કોરોના વાયરસની સામેની જંગમાં આપણી 24 કલાક સેવા કરનારાઓનો જુસ્સો વધારવા વડાપ્રધાન દ્વારા કરાયેલા અપીલને સુરતીઓએ માન આપ્યું હોય તેમ લાગ્યું હતું. 5મી એપ્રિલે રાત્રે 9 વાગે સુરતીઓએ પોતાના ઘરની બાલ્કની અગાસી પર દીવડાઓ પ્રગટાવ્યા હતા. કાળનો કોળિયો કરી જતા કોરોના વાયરસ સામે સુરતના લોકોએ દીપ પ્રજ્વલિત કર્યા હતા. આ દરમિયાન લોકોએ દીવડાથી એકતાની શક્તિ બતાવવા ડપોલીના બાલાજી ચોકથી જમીનથી 1.5 કિલોમીટર ઊંચે ડ્રોન દ્વારા ડપોલી પુલ અને ડપોલી ચાર રસ્તા વચ્ચેનો આ નયન રમ્ય ફોટો પોણા 9 વાગ્યાથી જ લોકો દીવા મીણબત્તી લઈ પોતાની ઘરની બાલ્કની અને ટેરેસ પર આવી ગયા હતા. 9 વાગે દીપ પ્રગટાવી મોબાઈલની ટોર્ચ ચાલુ કરી હતી અને વધુમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને માન આપીને અમોએ આજના દિવસની રાત્રે 9 વાગે 9 મિનિટ માટે ઘરની તમામ લાઇટો બંધ કરીને 151 કેન્ડલ પ્રગટાવીશું. પ્રધાનમંત્રી, ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, પોલીસ ડિપાર્ટમેન્ટ, ડિજિટલ અને પ્રેસ મીડિયા, સાફ સફાઈ કર્મચારીઓ, ગવર્મેન્ટ ઓફિસરો, કોર્પોરેશનના કર્મચારીઓને સલામ કરીએ. રીડ ફોર હોપ, ફાઇટ ફોર કોરોના અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી આ મેસેજ અમારા તરફથી સર્વે ભારતીયોને આપીએ છીએ. લોકો ઘરમાં રહે અને સ્વસ્થ રહે એવી અપીલ કરીએ છીએ. કોરોના સામે સમગ્ર દુનિયા ડગમગી રહી છે ત્યારે સમગ્ર દેશ રવિવારે રાત્રે જગમગી ઉઠ્યું હતું અને અનોખો સંદેશ દુનિયાને આપ્યો હતો. દેશમાં જ્યારે કોરોના સંક્રમણની ખૂબ કબરી પરિસ્થિતિ છે ત્યારે એની સામે મુકાબલો કરવા માટે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા આગવા માર્ગો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચીંધ્યા છે અને દેશને હાકલ કરી છે ત્યારે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે આપણે સૌ સંકલ્પબદ્ધ છીએ અને આપણો સંકલ્પ વધુ બળવત્તર બને, આપણી પ્રતિબદ્ધતા વ્યક્ત થાય, સંગઠિત રીતે અને દ્રઢ મનોબળથી આપણે કોરોનાના સામનો કરવા માટે કટિબદ્ધ બનીએ એવા હેતુસર આપણને આજે જ્યારે આદરણીય પ્રધાનમંત્રીએ દરેક વ્યક્તિને પોતાના ઘરના આંગણામાં સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે દીપ પ્રગટાવીને પ્રતિકાત્મક રીતે આપણો સંકલ્પ દ્રઢ કરવાનું આહવાન કર્યું છે ત્યારે અહીંયા મારી સોસાયટીમાં મારા તમામ સાથી સોસાયટીના પરિવારજનો છે એમણે પણ અક્ષરશઃ એનું પાલન કર્યું હતું અને પૂર્ણ સમય સુધી તમામ લાઇટો બંધ રાખીને એમણે આ જ રીતે દીપ પ્રગટાવીને એ સમય સરસ રીતે પ્રાર્થના સાથે વિતાવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, સુરત.